કચ્છમાં સિંચાઈ વિભાગના કુંભાન સામે સત્તા પક્ષના સભ્યો અને અધિકારીઓ સામસામે. ભાજપના ચૂંટાયેલા સભ્યોને કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં સણસણતો આક્ષેપ. રતનાલમાં 1,20,00,000 ડેમમાં માત્ર 5,00,000 વાપરીને આચરાયો ભ્રષ્ટાચાર. કચ્છના 169 ડેમોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ. થોડા સમય પહેલા કચ્છમાં સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડ ખોલ્યું હતું. સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડને લઈને રાજ્યની સીઆઈડી ક્રાઇમ ટુકડીએ નાખ્યા હતા ધામા. સુજલામ સુફલામ યોજનામાં કૌભાંડની તપાસ થઈ નથી તેવામાં ખુદ સત્તા પક્ષના સભ્યોના ખુલ્લા આક્ષેપથી મુદ્દો ગરમાયો હતો. સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો સાથે મળીને ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ વિરુદ્ધ ઠરાવ પસાર કરાયો. સંજય ગોહિલ, જેડેશ ટીવી, કચ્છ. એટલે આજે સામાન્ય સભામાં જે રીતે ચર્ચા થઈ અને રજૂઆત થઈ કે ભાઈ સિંચાઈના જે કંઈ કામો છે એમાં કામો ઓછા થયા છે અથવા ચૂકવણું થયું છે, કામો નથી થયા, એ બાબતે ઘણી બધા સદસ્યશ્રીઓ ચર્ચા પણ કરી અને અમે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જે કોઈ રજૂઆત આવી છે એની આપણે ચોક્કસપણે તપાસ કરાવીશું અને તપાસમાં ટેકનિકલ ટીમને પણ સાથે રાખીશું અને એમાં જો જવાબદારી નક્કી થશે તો ચોક્કસપણે એમાં પગલાં પણ લેવા. ચૂકવણામાં તો કેવું છે, તપાસ પછી જ ખ્યાલ આવશે કે ખોટું થયું છે કે એવું, અને જો ખોટું થયું હશે તો પૈસા પણ વસૂલ કરીશું અને જેણે ચૂકવણું કર્યું છે એની જવાબદારી પણ.